गुड मॉर्निंग विद्यार्थीओ, आजे आपणे संख्यारेखा पर निरूपण એટલે સંખ્યારેખા ઉપર કોઈ પણ કિંમતને દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય એના વિશે ભણીશું. તો દરેક વિદ્યાર્થી વિશેષ ધ્યાન આપવું. સૌથી પહેલાં તો શું કરવાનું, ધારો કે કોઈ સંખ્યાને સંખ્યારેખા ઉપર દર્શાવી હોય તો સૌથી પહેલાં એક આડી લીટી દોરી દેવાની આ રીતે, અને આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 આ રીતે 11 ટુકડા કરી દેવાના, 11 નાના નાના લીટા કરી દેવાના. હવે દરેક લીટાની નીચે સૌથી પહેલાં શું લખવાનું, તો 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 આ રીતે લખી દેવાનું. દરેકમાં કોમન જ છે. શરૂઆત ક્યાંથી કરવાની, 0થી. લખવાનું ક્યાં સુધી, 10 સુધી. આડી લીટી કરીને આવા 11 લીટા કરીને દરેક લીટાની નીચે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 લખી દેવું. હવે આપણે સંખ્યા કઈ કીધી છે, તો 7. તો આપેલી સંખ્યામાંથી જ્યાં 7 દેખાય ત્યાં ટપ્પું કરવાનું ને ઉપર ગોળ કરી દેવાનું. આ તમારો દાખલો શું થઈ ગયો, પૂરો થઈ ગયો. આ રીતે તમે સંખ્યારેખાની મદદથી કોઈ પણ સંખ્યાને એના ઉપર નિરૂપણ કરી શકો છો. હવે સમજીએ દાખલા નંબર 2માં. દાખલા નંબર 2ની વાત કરો, શરૂઆત પહેલાં ક્યાંથી કરવાની, તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 આ રીતે 10 સુધી લખી દીધું. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 હવે આપણને કઈ સંખ્યા કીધી છે, 2. તો જે સંખ્યારેખા ઉપર તમને જ્યાં 2 દેખાય ત્યાં ટપકું કરવાનું ને ઉપર શું કરી દેવાનું, ગોળ. તો આ તમારો દાખલો શું થઈ ગયો, પૂરો થઈ ગયો. ચલો એ રીતે હવે વાત કરીએ 9ની. તો સૌથી પહેલાં શું કરવાનું, તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 સંખ્યારેખા દોરી દીધી. સંખ્યારેખા દોર્યા પછી જ્યાં 9 બતાવવાના ત્યાં 9 જોઈ લેવાનું. તો 9 જ્યાં હોય ત્યાં ટપકું કરીને શું કરી દેવાનું, ગોળ. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાને સંખ્યારેખા ઉપર દર્શાવી શકો છો. આને કહેવાય સંખ્યારેખા પર નિરૂપણ. હવે આપણે વાત કરીએ સંખ્યારેખાની મદદથી સરવાળા બાદબાકી. આ ટોપિક થોડો ભારે છે અને સહેલો પણ છે. જો ધ્યાન રાખશો તો ઝડપથી યાદ રહી જશે, ધ્યાન નહીં રાખો તો ભારે લાગશે. તો દરેક વિદ્યાર્થીએ વધારે ધ્યાન આપો. સૌથી પહેલાં વાત કરીએ સરવાળાની. તો સરવાળો કરવો શું કરવાનું, તો 2 સંખ્યાની વચ્ચે સરવાળાનું ચિહ્ન આપ્યું હોય તો આ 2 સંખ્યાની વચ્ચે શું આપ્યું છે, સરવાળાનું ચિહ્ન. જો સરવાળાનું ચિહ્ન આપ્યું તો કઈ બાજુ જવાનું, જમણી બાજુ. એટલે સંખ્યારેખાની જમણી બાજુ જવાનું. કઈ રીતે જવાનું એ થોડું ધ્યાન આપજો. સૌથી પહેલાં કીધું છે 2 વત્તા 3. તો સૌથી પહેલાં સંખ્યા કઈ આપી છે, 2. તો આ રીતે સૌથી પહેલાં સંખ્યારેખા દોરી દેવાની, 0થી 10 સુધી લખી દેવાનું. પછી જ્યાં 2 હોય, જે પહેલી સંખ્યા હોય એના ઉપર આ રીતે લીટું દોરી દેવાનું સીધું. શું કરી દેવાનું, લીટું દોરી દેવાનું. સૌથી જે પહેલી સંખ્યા આપી હોય એ સંખ્યા ઉપર શું કરવાનું, તો આ રીતે લીટું દોરવાનું. હવે પ્લસ હતો જમણી બાજુ જવાનું. તો આ તમારી જમણી બાજુ થશે, આ લીટાથી આ બાજુ કઈ થશે, ડાબી બાજુ. જે જગ્યાએ લીટું દોર્યું છે તેથી જમણી બાજુ તમારે જવાનું, ડાબી બાજુ જવાનું નથી. કારણ કે સરવાળો છે એટલે કઈ બાજુ જવાનું, જમણી બાજુ. પણ કેટલું જવાનું છે, તો 3 સ્ટેપ. કેટલા સ્ટેપ જવાનું છે, 3. તો અહીંયાથી પહેલું સ્ટેપ આ 1, 2 અને 3. આ 3 જેટલા થાય એટલા શું કરવાનું, એક બીજું લીટું ઊંચું કરવાનું. આ બંને લીટાને શું કરી દેવાના, અડર દેવાના. આ શું થાય, 2 વત્તા 3, એટલે જવાબ આવે 5. તમે ડાયરેક્ટ કરશો તો પણ જવાબ આવી જશે, પણ સંખ્યારેખાની મદદથી તમે આ રીતે પણ કરી શકો છો. સૌથી પહેલાં શું કરવાનું બરાબર સમજી લેજો, જે પહેલી સંખ્યા આપી હોય એને પકડીને ત્યાં લીટું ઊંચું કરી દેવાનું. એક લાઈન દોરી દેવાની. લાઈન દોર્યા પછી જોવાનું શું છે, તો સરવાળો. તો સરવાળો તો જમણી બાજુ જવાનું. પણ કેટલું જવાનું, તો 3 એકમ. તો 3 એકમ કઈ બાજુ, જમણી બાજુ. 2થી ગણો તો 1, 2 અને 3. જ્યાં 3 થાય ત્યાં બીજું લીટું ઊંચું કરવાનું, આ લીટી જોઈન્ટ કરી દેવાની. તો 2 વત્તા 3 કેટલા થાય, 5. હવે આપણે આ બીજો દાખલો સમજીએ. સૌથી પહેલાં શું કીધું છે, તો 1 વત્તા 7. તો સૌથી પહેલાં કોને પકડવાના, તો 1ને. સંખ્યારેખા દોરી દીધા પછી શું કરવાનું, 1ને પકડવા. જેટલો પણ 1 દેખાય ત્યાં શું કરવાનું, એક લાઈન ઊંચી દોરી દેવાની. પછી સરવાળો કીધો છે, શું કીધું છે, સરવાળો. તો સરવાળો તો કઈ બાજુ જવાનું, જમણી બાજુ. તો લીટાની જમણી બાજુ આ બાજુ થાય, આ લીટાથી આ ડાબી બાજુ થાય. તો આપણે જમણી બાજુ જવાનું. જમણી બાજુ કેટલું જવાનું, તો 7. તો અહીંયા લીટાથી તમે 7 ગણો તો 1, 2, 3, 4, 5, 6 અને 7. જેટલા 7 થાય એટલે શું કરવાનું, એક ઊંચી લાઈન દોરવાની અને આ બંને લાઈનને શું કરી દેવાની, જોઈન્ટ કરી દેવાની, અડર દેવાની. તો 1 વત્તા 7 કેટલા થાય, તો 8. તો 1થી 7 જઈએ તો કેટલો જવાબ આવ્યો, 8. તો આ રીતે તમે સંખ્યારેખાની મદદથી સરવાળા કરી શકો છો. હવે વાત કરીએ બાદબાકીની. બાદબાકીમાં પણ સહેલું જ છે.
બે સંખ્યાની વચ્ચે જો બાદ બાકી આપેલી હોય તો શું કઈ કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું. સરવાળો હોય તો જમણી બાજુ જવાનું, બાદ બાકી હોય તો ડાબી બાજુ જવાનું. ચલો એનું પણ એક ઉદાહરણ સમજીએ. 8 - 4, 8 માંથી 4 બાદ થાય તો આપણને ખબર જ છે કે જવાબ 4 આવે છે. પણ સંખ્યા રેખાની મદદથી તમારે જવાબ લાવવો હોય તો શું કરવાનું? સૌથી પહેલાં કોણ આપ્યું છે? તો 8. કોણ આપ્યું છે? તો 8. તો સંખ્યા રેખા ઉપર જે 8 દેખાય ત્યાં ઊંચી લાઈન કરી દેવાની. પછી બાદ બાકી તો ડાબી બાજુ, તો આ લીટાથી આ બાજુ જમણી બાજુ છે, લીટાથી આ બાજુ ડાબી બાજુ છે, આપણે ડાબી બાજુ આવવાનું. પણ કેટલું આવવાનું છે? તો 4. તો 4 એકમ તમે આ બાજુ આવો તો 1, 2, 3 અને 4. તો જેટલા 4 થાય એટલે તમારે લાઈન ઊંચી કરીને આ બંને લાઈનને શું કરી દેવાની? જોઈન્ટ. 8 - 4 એટલે જવાબ આવે 4. હવે બાદ બાકીનું બીજું ઉદાહરણ જોઈએ. 10 - 8. સૌથી પહેલાં જુઓ તો કઈ સંખ્યા આપી છે? તો 10. કઈ આપી છે? 10. તો 10ના ઉપર જ્યાં 10 હોય ત્યાં લાઈન કરી દો. પછી માઇનસ કીધું છે તો માઇનસ તો કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. તો ડાબી બાજુ આવવાનું. કેટલા એકમ આવવાનું? તો 8. તો 10 થી ગણીને ડાબી બાજુ 8 એકમ આવીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જેટલા 8 થાય ત્યાં લાઈન ઊંચી કરીને આ બંને લાઈનને શું કરી દેવાની? જોઈન્ટ કરી દેવાની. બંને લાઈનને શું કરી દેવાની? જોઈન્ટ. 10 માંથી 8 જાય, જવાબ કેટલા આવે? 2. તો આ રીતે તમે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરી શકો છો, જે કરવા બહુ જ સહેલા છે. જો ખબર ના પડે તો આ વિડીયો ફરીથી જોવો એટલે તમને વધારે ખબર પડી જશે. હા, વિદ્યાર્થીઓ કેવી ભૂલ કરતા હોય છે? તો 10 કીધું તો 10 ઉપર લાઈન કરી, પછી બાદબાકી તો ડાબી બાજુ, પછી શું કરે છે? ઉતાવળમાં 8ના ઉપર લીટું કરી દે છે. 8ના ઉપર લીટું નથી કરવાનું, જે બીજી સંખ્યા આપી હોય ને એટલા એકમ ખસવાનું. કઈ બાજુ? તો ડાબી બાજુ. ખસીએ તો અહીંયાથી ખસો તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જેટલા 8 થાય ત્યાં બીજી લાઈન દોરો, બંને લાઈન જોઈન કરો, એટલે તમારો જવાબ આવી જશે. થેન્ક યુ.